સ્વાર્થ માટે ખ્યાતિ કાંડમાં પોલીસની તપાસ નો ધમધમાટ કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણાની તપાસ ડોક્ટર પ્રશાંતને લઈને પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી ખ્યાતિ હોસ્પિટલમાં ડોક્ટર પ્રશાંત સાથે તપાસ થશે આરોપી પ્રશાંતે ઓપરેશન કર્યા હોવાના આરોપ છે ઓપરેશન બાદ બે લોકોના મોત થયા હતા પીએમજે એવા યોજનાના લાભ લેવા માટે ખોટા ઓપરેશન કર્યા ખ્યાતિકાળમાં હજુ પણ ચાર આરોપીઓ ગિરફ્તથી દૂર છે ચાર મેડિકલ માફિયાની આખરે ક્યારે ધરપકડ તે યક્ષ પ્રશ્ન સત્તર લોકોને બામણાસા ગામથી લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમના ઓપરેશન કરવામાં આવ્યા

તેમને પણ શોધવાના બાકી છે ડોક્ટર સંજય જે હજુ પણ પોલીસ પકડથી દૂર મેડિકલ માફિયાઓનું મોટું કૌભાંડ ચાર આરોપીઓ જે દૂર છે તેમને પકડવા માટે પોલીસ અત્યારે પ્રયત્ન કરી રહી છે

કઈ રીતે જે જોવા મળી રહ્યા છે કે ડોક્ટર છે તે અહીં પહોંચ્યા છે અને તપાસ છે તે હાલ અહીં કરી રહ્યા છે યોજના હતી યોજનાની અંદર ખોટા પૈસા મંજૂર કરવા માટે આખો આ કાંડ છે તે કરવામાં આવી રહ્યો હતો અને અફસોસ છે આ જે ડોક્ટર છે તે ખુદ છે અને ખાસ કરીને જે કહી શકાય કે ઘટનાક્રમ આખો અહીં જોવા એ મોતકાંડ બાદ આ તપાસ છે હાલ થઈ રહી છે પોલીસ છે તે ખ્યાતિ હોસ્પિટલ ખાતે ડોક્ટર છે

કે જે ખાસ કરીને જોઈ શકાય છે આ હોસ્પિટલ જે જ્યાં આખું ઓપરેશન કરવામાં આવ્યું હતું એ હું આપને જે બતાવી રહ્યો છું જે ઓપરેશન થિયેટર જે છે જે કહી શકાય પ્લાસ્ટિક કરવામાં આવી હતી એ જગ્યા છે અને તેની અંદર જ આ વસ્તુ છે જોવા મળે આ જે ડોક્ટર તપાસ કરી રહી છે આપ જોઈ શકો છો તપાસની અંદર કે આ વસ્તુ છે તપાસ કરી રહી છે ડૉક્ટર અને વાતચીત છે તે કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ચોક્કસ માની શકાય કે દ્રશ્યો છે જોવા મળી રહ્યા હતા

તમે ડોક્ટર એટલે ભગવાન કહેવાય એક સામાન્ય ગામડાના માણસો અહીં તમારી કોઈ ભૂલ છે ખરા આમાં તમને લાગે છે કે તમે આ તમે મોટી ભૂલ કરી છે અને સાથે કહી શકાય કે બે લોકો મરી તમારા બચાવ તમારા બચાવમાં કંઈ કહેશો તમે છોડો ભાઈ એ મોન છે હજુ બોલી જવાબ નથી આપી શકતા તો એ જવાબ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે ન્યૂઝીલેન્ડ પણ પ્રશ્ન પૂછી રહી છે અભિષેક છો કે પોલીસે તપાસ કરી રહી છે અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે જે છે આ દ્રશ્યો છે હાલ તપાસ છે તે હાલ એ કરી રહી છે અને અલગ અલગ ઇન્કવાયરી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે હું બતાવીશ આપને કે જે આખી વાળી જગ્યા છે ત્યાં દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે ઊભા છે અને આ ખ્યાતિ હોસ્પિટલ છે ખ્યાતિ હોસ્પિટલમાં જોઈ શકાય છે કે આ જે જગ્યા છે તે હું તમને બતાવીશ કે આ ઓપરેશન થિયેટર આપી જોઈ શકાય છો કાર્ડિકલ ઇમરજન્સી સેવા અહીં ઓપરેશન થયું હતું આ ચોથા માળ ખ્યાતિનું જે ચોથો માળ છે ફ્લોથ ફ્લોર છે એ ફ્લોથ ફ્લોરની અંદર આખું ડિપાર્ટમેન્ટ ઓફ કાર્ડિયક ઇમરજન્સી જે કહી શકાય અને અહીં લાવવામાં આવ્યા હતા અને અહીં ઓપરેશન કરીને બે નિર્દોષ વ્યક્તિઓના અહીં મૃત્યુ થયા છે અને એ ચોક્કસ એ કહી શકાય કે જે ડોક્ટર છે હજુ પણ અનેક જે આરોપીઓ છે તે ફરાર છે તેઓને પકડવાની કોશિશ છે હાલ તે કરવામાં આવી રહી છે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે આ તમામ જે સાધનો છે અહીં પડ્યા છે અને અહીં ઓપરેશન છે કરવામાં આવી રહ્યા હતા અને તમામ જે લેબ છે એની વ્યવસ્થાઓ છે આ દ્રશ્યો છે પોલીસ રીકન્ટ્રક્ટ કરી રહી છે પોલીસ લાવી રહી છે આ દ્રશ્યો જોઈ શકાય છે કે આ આ જગ્યા અહીં ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આ એ જગ્યા છે આ ઓપરેશન સ્થળ છે અહીં ઓપરેશન કરીને લોકો સામાન્ય માણસ છે તેના મોત થયા હતા હજુ પણ મુખ્ય જે આરોપીઓ છે હજી પણ મુખ્ય આરોપીઓ છે તે બહાર છે કારણ કે અહીંના જે ડિરેક્ટર છે અહીંના કાર્તિકે પટેલ એના જે મુખ્ય કરતા હરતા હતા એના સીઓ છે એ તમામ લોકો છે તે હજુ કહીને કે કહી શકાય કે હજુ ફરાર છે પોલીસ તેની તપાસ કરી રહી છે પરંતુ હાલ જે ડોક્ટર પ્રશાંત જે છે જેને ઓપરેશન ઓપરેશનથી જે માત્ર પંદર હજાર રૂપિયાના કારણે સામાન્ય જે વ્યક્તિ કઈ ગામડાના સામાન્ય પ્રજા ને તેના કારણે તેના મૃત્યુ થયા છે ને બે લોકો આના કારણે ભૂલના કારણે તે ઉમર્યા છે ને હાલ પણ જે કે ડોક્ટર પ્રસાન છે એકદમ નિષ્ઠુર થઈને શાંતિથી માણસ ઉભો છે એટલે પસ્તાવો પણ નથી કે અમારાથી આ બે નિર્દોષ લોકોના એ મોત થયા છે કેમેરા મેન સાથે પ્રણવ પટેલ ન્યૂઝ રીન અમદાવાદ तो પ્રશાંત प्रशांत जमने अत्य तो मौन सेव्यू है પરંતુ તેમની કરતૂતોના કારણે બે પરિવારો જેમની મુસ્કુ મુસ્કુરાટ હવે છીનવાઈ ચૂકી છે કારણ કે તેમણે પોતાના સ્વજન ગુમાવી દીધા છે પીએમ જેવાય યોજના અંતર્ગત સરકારી પૈસા ખંખેરવા માટે આ ડોક્ટરોના કારસ્તાન ખ્યાતિ હોસ્પિટલમાં કેટલા સમયથી આ કૌભાંડ ચાલી રહ્યું હતું તે પણ તપાસનો વિષય છે જો કે અન્ય જે ચાર આરોપીઓ છે તે પોલીસ પકડથી દૂર છે તેમને પકડવામાં આવે કારણ કે જે કરતા હર્તા છે જે સીઈઓ છે જે મોટા અધિકારીઓ છે તે જ બે પરિવારો અને ત્યારબાદ આખું કૌભાંડ ખુલ્યું અત્યારે ડોક્ટર ને સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે સંવાદદાતા પ્રણવ જોડાઈ છે અમારી સાથે પ્રણાવ ડોક્ટર પ્રશાંત મોટો સવાલ છે ડોક્ટર એટલે આપણા માટે ભગવાન કારણ કે ભગવાન કદાચ કોઈને જોયા પરંતુ ડોક્ટર જોઈને લોકો છે તેને ભગવાન નું આપતા હોય છે પરંતુ આ જે કહી શકાય ડૉક્ટર પ્રસાન છે તે કદાચ કહી શકાય કે મોતનો સોદાગર સાબિત થયો છે માત્ર એક સરકારી યોજનામાં પોતે વધુ પૈસા હોસ્પિટલને મળે તેને લઈને આખું આ કારસ્થાન કર્યું અને તેને લઈને જ હાલ જે કહી શકાય કે પોલીસે અલગ અલગ જે ગુનાઓ નોંધ્યા છે તે અંતર્ગત પોલીસ દ્વારા ડૉક્ટર પ્રસાન છે તેની અહીં જે ખ્યાતી હોસ્પિટલ છે ત્યાં લાવવામાં આવ્યા છે હું આપણે દ્રશ્યો બતાવીશ કે જે હોસ્પિટલ ખ્યાતિ છે આખું આ પેશન્ટનું આખું લિસ્ટ છે અહીંથી જ વન બાય વન જે બધા પેશન્ટો આવ્યા હતા જે કડી તાલુકાના તે લોકોના નામ અહીં દર્જ કરવામાં આવ્યા હતા અને આ ચોથો ફ્લોર હું ફરી બતાવીશ આ ચોથો ફ્લોર આખો આપ જોઈ શકો છો કે આખે આખો જે ફ્લોર છે ઓપરેશન થિયેટર છે અહીં આઈસીયુ આપ જોઈ શકો છો કે જે તોડફોડના અંશો હજુ પણ જોવા મળી રહ્યા છે જે તોડફોડ થઈ હતી એ હતી સર્જરી આઈસીયુ આ જે રૂમ છે ત્યારબાદ હાલ જે તપાસ થઈ રહી છે અંદર જે કહી શકાય કે મુખ્ય જ્યાં ઓપરેશન થયું હતું ન્યૂઝર્ટીના પહેલાં પણ આપણા દર્શકોને એ દ્રશ્યો બતાવ્યા હતા કે જ્યાં એક આરોપી અત્યારે પોલીસ પકડમાં આવી ચુક્યો છે અન્ય જે ચાર આરોપીઓ છે તે ક્યાં છે તે એક મોટો સવાલ છે તેને લઈને કોઈ વિગતો પોલીસ પાસેથી તમને પ્રાપ્ત થઈ હોય ચોક્કસ પોલીસ એ પણ તપાસ કરી રહી છે પોલીસ હજુ પણ જે અન્ય જે આરોપીઓ જે છે તેને શોધવાની તજવીજ હાથ ધરી છે અલગ અલગ ટીમો છે તે બનાવી છે ટીમોના માધ્યમથી અલગ અલગ જે કહી શકાય કે વિસ્તારોમાં ફરી રહ્યા છે અને સાથે જ એ પણ જાણવા મળી રહ્યું છે કે જે મુખ્ય જે વ્યક્તિ છે કાર્તિક પટેલ જે મુખ્ય તેનો આનો માલિક છે તે હાલ વિદેશ હોવાની પણ કંઈક પ્રાથમિક તપાસમાં માહિતી મળી છે અને તેને પણ જે કહી શકાય પકડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે સીઓ જે છે તેને પણ સાથે જે એક મહિલા ડિરેક્ટર છે એને પણ તપા તેને પણ પકડવા માટે હાલ પરંતુ મુખ્ય જે વ્યક્તિ કહી શકાય કે ડૉક્ટર તેની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે હાલ જે તપાસ થઈ રહી છે તેની અંદર એ જ થઈ રહી છે કે ઓપરેશન કઈ રીતે કરવામાં આવ્યું છે આખું જે સાત દિવસના રિમાન્ડ છે તેની અંદર પોલીસ પોતાની આખી ઇન્કવાયરી કરી રહી છે પરંતુ હજુ પણ જે મુખ્ય ત્રણ આરોપીઓ જે ગણવામાં આવી રહ્યા છે કુલ ચાર આરોપીઓ જે ત્રણ આરોપીઓ હજુ પણ ફરાર છે તે પોલીસની ગિરફમાં નથી આવ્યા પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જે ડોક્ટર પ્રશાંત છે

અતુલ જોશી જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે અતુલ એવું તો શું આવી પડ્યું કે આ જયસુખ પટેલ એક આરોપી છે જેના કારણે જ મોરબી ઝુલતા પુલ દુર્ઘટના ઘટી તેની જ તુલા કરવામાં આવી રહી છે મોદકથી ચોક્કસથી મોરબી ઉમા સંસ્કાર ધામ આયોજિત જે માનો રોડો અવસર કાર્યક્રમ જે ત્રિદિવસીય યોજવામાં આવ્યો હતો તેમાં તમામ આગેવાનો અને જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે તેમને સન્માન કરવામાં આવ્યા હતા જેને લઈને ગઈકાલે ઓ રેવાના એમડી જયસુખ પટેલ ની મોદત થી તુલા કરવામાં આવી હતી જેના જે કહી શકાય કે ના રોજ જે ઘટના બની હતી ઝુલતાબોલ ના મુખ્ય આરોપી તરીકે જયસુખ પટેલ ને પણ દેખાડવામાં આવ્યો છે હાલ તે શરતી જામીન પર છે અને જિલ્લામાં પણ પ્રવેશવા માટે નહીં નહીં મંજૂરી આપવામાં આવી છે કે જે જિલ્લામાં ન પ્રવેશવાના શરતી જામીન છે એમ છતાં તેમની ફક્ત તુલા કરવામાં આવી તો બીજી બાજુ તેવી પણ ચર્ચાઓ છે કે જયસુખ પટેલ છે તેમને સરથી જ મંજૂરી મેળવી હતી અને ત્રણ દિવસના કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા અને ગઈકાલે સંસ્થા દ્વારા તેની રક્ત તુલા આજે મોદક તુલા કરવામાં આવી હતી જી અતુલ આભાર તમારો જાણકારી આપવા માટે તો કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળનો આ કાર્યક્રમ હતો જે આગેવાનો છે સમાજના તેમનું સન્માન કરવામાં આવ્યું જેમણે સમાજ માટે કામ કર્યું છે તેમનું સન્માન કરવામાં આવ્યું પરંતુ તે સવાલોના ઘેરામાં જયસુખ પટેલની ની મોદક એક આરોપી જેના કારણે આટ આટલા મોત થયા બાળકો હોય વૃદ્ધો હોય કે પછી યુવાનો જેઓ મોતને ભેટ્યા હતા આ દુર્ઘટનામાં એકસો પચાસ જેટલો એકસો પાંત્રીસ જેટલો આંકડો હતો મૃત્યુનો

મોદક તુલા સમાચારોમાં આગળ શાંતિ પ્રયાસમાં એક દબોચાયો ટેમ્પલેટ બનાવી વેમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કર્યો હિન્દુઓની લાગણી દુભાય તેવા ખોટા ટેમ્પ્લેટ બનાવવામાં આવ્યા કોચિંગ ક્લાસના નામે પત્રિકા બનાવી વાયરલ કરી સીધા આદમ સેનામાં જોડાવવાની જાહેરાત કરાઈ પદ પત્રિકાની સુરત પોલીસે ગંભીર નોંધ લઈને પગલાં લીધા છે કોમી એકતાનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ હતો આરોપી સુલેમાન ચાંદ શેખ નામના શિક્ષકની લિંબાઈ ધરપકડ કરાઈ છે કોમી એકતાનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ હતો જેનો જે પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે આરોપી સુલેમાન ચાંદ શેખ જેણે એક પત્રિકા વાયરલ કરી હતી તેમાં હિન્દુઓની લાગણી દુભાય તેવું લખાણ લખાયેલું હતું સુલેમાન ચાંદ સાહેબ નામના કોચિંગ ક્લાસીસ ચલાવતો હતો તેના પેમ્પલેટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા ખાસ કરીને આ મુસ્લિમ વિરોધી સંગઠનો સામે ટ્રીક આપવામાં આવતી હતી હિન્દુ સંગઠનોને ને ઉખાડવાની ટ્રીક આપવામાં આવતી હતી પોતાના પુત્રીઓને હિન્દુ સંગઠનોના છોકરાઓથી બચવા માટેની ટ્રીક આપવામાં આવતી હતી અને ખાસ કરીને સુરત શહેરમાં સમાજ કોમી એકતાનું જે વાતાવરણ છે તે બગાડવા માટેનો પ્રયાસ કરતી આ પત્રિકા પરથી થઈ હતી જેને આધારે લિંબાયત પોલીસે આરોપી ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે ખાસ કરીને આ શિક્ષક સાથે આ ષડયંત્રમાં કોણ કોણ સામેલ છે તે દિશામાં પણ સુરત ની લિંબાયત પોલીસે તપાસ શરૂ કરી છે આભાર કીર્દેશ જાણકારી આપવા માટે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત આવશે ગાંધીનગર લોકસભા મત સમાવિષ્ટ ઘાટલોડિયા વિધાનસભાના સંમેલનમાં તેઓ હાજરી આપશે ઓગણીસમી નવેમ્બરે સાબર ડેરીની મુલાકાત લેશે વિવિધ વિકાસના કામોના ખાત ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમ પણ યોજાઈ શકે છે રોકાઈશું એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યુઝ એટીન ગુજરાતી મોરબીના ખાંકરેચી ગામે ગ્રીડ કંપની દ્વારા આડેધડ વીજ લાઇન નાખવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો ખાનગી વીજ કંપની દ્વારા ખેતરોમાં આડેધડ વીજ પોલ ઉભા કરી દેવામાં આવતા ખેડૂતોએ રોડ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું ખાખરેચી ગામના ખેડૂતોએ એકત્ર થઈને હલ્લાબોલ કર્યો

કેમકે લસણ બાદ હવે સસ્તી વેચાતી ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે કોઈ પણ શાકમાં ભળી જતી ડુંગળી હવે ગરીબોની પહોંચની બહાર પહોંચી ગઈ છે ગરીબોની કસ્તુરી માપમાં નથી રહી ભાવમાં એવી આગ લાગી છે કે વેપારીઓને નથી પોસાય રહ્યું ના તો ગ્રાહકોને રાજકોટમાં બે મહિના પહેલા જે ડુંગળી વીસ રૂપિયા કિલો વેચાતી હતી તે સાહીઠથી એંશી રૂપિયા ના ભાવ પર પહોંચી ગઈ છે મધ્યમ વર્ગનો માણસ તો ડુંગળી જોઈને જ રડી રહ્યો છે

વધુ વરસાદને કારણે ડુંગળીનો પાક બગડી ગયો છે જેથી સૌરાષ્ટ્રની ડુંગળી યાર્ડ સુધી પહોંચી નથી માટે હાલ નાસિકની ડુંગળીથી જ કામ ચલાવવામાં આવી રહ્યું છે જોકે વેપારીઓને આશા છે કે એકાદ મહિનામાં ડુંગળીના ભાવ ઘટશે જેમ ઠંડી તેના તીવ્ર બતાવશે તેમ ડુંગળીના ભાવ ગગડશે ગુજરાત સહિત દેશભરમાં દેવ દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી ત્યારે હિન્દુઓ માટે પવિત્ર તહેવાર ગણાતા દેવ દિવાળીના પર્વે રાજ્યના મુખ્ય મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી

ત્યારે નગરજનોના ટેક્સના પૈસાથી વપરાતી વીજળીનો દુરુપયોગ કરતા અધિકારીઓ વિરુદ્ધ પગલા ક્યારે ડભોઈ વડોદરા રોડ પર ટ્રક ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું મોત થયું બાઇક ચાલક પેટ્રોલ ભરાવી રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન ટ્રક લેતા જ અકસ્માત બાદ બાઇક અને ટ્રક બંને રોડની સાઇડ પર ખાડામાં ઉતરી પડ્યા હતા ટ્રક ચાલક અકસ્માત સર્જી ઘટનાસ્થળથી ફરાર થઈ ગયો હતો પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકની ઓળખ કરવા તપાસ હાથ ધરી તેમજ ટ્રક ચાલકને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે વડોદરાના વાઘોડિયા નગરપાલિકાના ઘોર બેદરકારીના કારણે એક બાઇક સવાર ખાડામાં ખબક્યો રોડ વચ્ચે ખોદેલા દસ ફૂટ ઊંડા ખાડામાં બાઇક સવાર ખબકતા ગંભીર રીતે ઘાયલ થયા વાઘોડિયા ખંગા રોડ પર હીરા વંશી ફડિયા નજીક આ ઘટના બની મહત્વનું છે કે વાઘોડિયા નગરપાલિકાએ ખાડા ફરતે બારીકેડ નહીં મૂકતા ગંભીર અકસ્માત સર્જાયો તંત્રની ગંભીર બેદરકારીના કારણે એક નિર્દોષ વ્યક્તિ અકસ્માતનો ભોગ બની મરણ જીવન જીવન મરણ વચ્ચે ઝુલા ખાઈ રહ્યો છે યુવતીના રેપ અને મર્ડર કેસમાં પોલીસ હજુ આરોપીઓને પકડી નથી શકી પારડીના મોતીવાડા નજીક ઓગણીસ વર્ષીય યુવતી બેહોશીની હાલતમાં મળી આવી હતી જેને હોસ્પિટલ ખસેડવામાં આવી જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી અહીં સવાલ એ થઈ રહ્યો હતો કે આખરે એવું તો શું બન્યું આ યુવતી સાથે પોલીસને યુવતી સાથે દુષ્કર્મ થયાની શંકા હતી જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ તેની સાથે દુષ્કર્મ થયાનું જ સામે આવ્યું દુષ્કર્મ કર્યા બાદ યુવતીની હત્યા કરી દેવાઈ પરિવારજનોના જણાવ્યા અનુસાર યુવતી ટ્યુશન માટે નીકળી હતી અને પરત ન ફરતા યુવતીની તપાસ કરાતા તે મોતીવાડા નજીક શંકાસ્પદ હાલતમાં બેહોશ મળી આવી હતી યુવતી સાથે દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરાઈ તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ દસ જેટલી ટીમો બનાવવામાં આવી છે અલગ અલગ ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં ઉધવાડા થી તમામ જે વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ અને તમામ ફ્રન્ટ ઉપર વર્કઆઉટ કરવામાં આવી રહ્યું છે અને આરોપીને શોધી કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અમદાવાદ શહેરના ચાંદખેડામાં થયેલ હત્યા મામલે આઠ આરોપીઓની ધરપકડ કરાઈ છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આઠ શખ્સોની ધરપકડ કરી શહેરના મોટેરા વિસ્તારમાં વિડીયો વાયરલ કરવા તેમાં વિડીયોમાં કમેન્ટ કરવા મામલે બબાલ થઈ હતી એક જ સમાજના બે જૂથ વચ્ચે મોટેરા વિસ્તારમાં મારામારી થઈ લાકડી અને તલવાર વડે હુમલો કરાયો આ હુમલામાં સરદારજી વણઝારાનું મોત થયું જ્યારે અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જે મામલે ક્રાઇમ બ્રાન્ચે આઠ આરોપીની ધરપકડ કરી મહિલાઓ પર થયેલી કમેન્ટનો વિડિયો વાયરલ થતા જે વંજારા સમાજના લોકો છે એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો આ બનાવ જે રીતે બનેલો છે એકવાર અગાઉ પણ બન્યો તો અને બીજી વાર બન્યો જેમાં ગંભીર પરિણામ આવવાના કારણે

ઝડપી પાડી બાંગ્લાદેશી રશિદા બેગમ જહાંગીર અલી શેખની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ આરોપી મહિલા પાસેથી બાંગ્લાદેશનું નાગરિકત્વકનું કાર્ડ ભારતીય આધાર કાર્ડ મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા મોબાઈલે મહિલાએ પશ્ચિમ બંગાળના બનગાઉ ખાતેથી ભારતમાં પ્રવેશ કરી હાવડા રેલવે સ્ટેશન ખાતે આવી હતી જ્યાંથી ટ્રેન મારફતે સુરત આવી અલગ અલગ જગ્યાએ તે ભાડે રહેતી હતી તમે ક્યારે પથ્થર પાણીમાં તરતો જોયો છે એ પણ પચાસ કિલોના વજન સાથે આજે અમે તમને એક એવા શિલ્પકાર વિશે જણાવીશું જેઓ જાણે છે પથ્થરમાં પ્રાણ ફૂંકતા પથ્થરથી જળચર પ્રાણીઓની કૃતિઓ બનાવે છે અને ત્યારબાદ એ કૃતિઓને પાણીમાં તરાવે પણ છે તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે પથ્થરોમાંથી બનાવેલ વિવિધ કૃતિઓ જેવી કે બતક મગર કાચબો શિવલિંગ હોડી જે ત્રણસો ગ્રામથી લઈ પચાસ કિલો જેટલું વજન ધરાવતા હોય છતાં પાણીમાં સહેલાઈથી આવી છે ધ્રાંગધ્રામાં રહેતા વિજયભાઈ સોમપુરા અને તેમનો પરિવાર વર્ષોથી પથ્થરોમાંથી વિવિધ મૂર્તિ તેમજ મંદિરોના નિર્માણ કાર્ય સાથે સંકળાયેલો છે થોડા વર્ષ અગાઉ વિજયભાઈને વિચાર આવ્યો કે રામસેતુમાં જે રીતે પથ્થરો તરે છે તેવું જ કંઈક કરવું છે

અને આજે પણ એમાં કંઈક મને એમ થયું કે કંઈક નવું કરવું શું કરવું નવું એના માટે મેં વિચાર કર્યો કે ભાઈ રામસેતુમાં પેલા પથ્થરો તરતા એવા અત્યારે પ્રયત્ન કરી તો થાય કે નહીં એમાં મેં પ્રયત્ન કર્યા એમાં સફળ થયા એમાં મેં લગભગ ત્રણ મહિના મેં મહેનત કરી અને સફળ થયા અત્યારે એમણે નવું એક સાહસ કર્યું પચાસ કિલોનો કાચબો જે એ બી પાણીમાં તરે છે એના માટે અમે આખો પરિવાર અમારો આખો સમાજ ગર્વ અનુભવીએ છીએ અને એમણે અત્યારે ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાવેદારી કરેલી છે પચાસ કિલોના કાચ બને તર તરતો કરેલો છે એના માટે તો એના માટે અમે આખો સમાજ અને ઝાલાવાડ આખું ગૌરવ અનુભવીએ છીએ આજે અમે વિજયભાઈ સોમપુરાને ત્યાં સાઇટ વિઝિટ માટે આવ્યા છીએ ખાસ તો એમને જે આ અલગ અલગ જળચર પ્રાણીઓ છે જે બતક છે કાચબો છે સાપ છે તો એમને પથ્થર બી પાણીમાં તરતો નથી પણ એમને આજે પચાસ કિલોના વજનવાળો કાચબો પથ્થરમાં તરે છે એ એમની સ્કિલ જે એક્સપર્ટાઇઝ છે એમને સાઇટ વિઝિટ દરમિયાનમાં અમે મેરિટ ચેક કરી રહ્યા જો મેરિટમાં એમને આવતા હશે તો અમે હસ્તકલા સેતુ યોજનાના પ્રોજેક્ટ અંતર્ગત ઈડીઆઈ અમદાવાદના સહયોગથી આજે અમે એને જીઆઈ ટેગ માટે અપ્લાય કરવા માટે જઈ રહ્યા છીએ ગીર સોમનાથના કોડીનાર માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો કર્યો મગફળીની ખરીદીમાં ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ સાથે હોબાળો કર્યો ખેડૂતોએ જીદ કરી મગફળીની હરાજી બંધ કરાવી આ મુદ્દે યાર્ડ સત્તાધીશોએ જણાવ્યું હતું કે હાલ એક હજારથી એક હજાર બસો પંદર રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે ખેડૂતો દ્વારા સરકારના ટેકાના ભાવ મુજબ રૂપિયા તેરસો છપન મુજબ હરાજી કરવા માંગ કરાઈ ખેડૂતોએ રોષ સાથે હરાજી બંધ કરાવી વિરોધ નોંધાવ્યો ખેડૂતો યાર્ડના ગેટ પર પહોંચીને રસ્તો બંધ કરાવી વિરોધ દર્શાવ્યો સરકાર ટેકાના ભાવે તેરસો છપ્પન રૂપિયે ખરીદી કરી રહી છે અને તે જ ભાવે યાર્ડમાં ખરીદી કરવા માટે ખેડૂતોએ જીદ પકડી હતી અને તે જીદ સ્વીકારવામાં ન આવતા હરાજી જ બંધ કરાવી દેવાઈ ખેડૂતોએ પોતાનો વિરોધ પણ ઠાલ્યો અને સાથે જ કહ્યું કે એક હજારથી બારસો સુધીના જે ભાવ મળી રહ્યા છે તે યોગ્ય નથી તેરસો છપ્પન રૂપિયા મુજબ હરાજી થવી જોઈએ અન્યથા અમે માલ નહીં વેચીએ મગફળીની ખરીદીને લઈને ખેડૂતો વિફર્યા હતા અને ત્યારબાદ વિરોધ નોંધાવ્યો